हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग। फ्रेंड्स, आज नो जो वीडियो छे ए जीटीयू नी एग्जाम रिलेटेड एक बहुत इम्पोर्टेंट अपडेट आवी गई छे। तो ए वीडियो ने ए अपडेट ने सर्क्युलर ना फॉर्म में जीटीयू ए मूकी दीधु छे। अने आ जे सर्क्युलर छे स्पेशली सेमेस्टर 2 ना जे स्टूडेंट्स छे, ओके, सेमेस्टर 2 ना जे स्टूडेंट्स छे, रेग्युलर स्टूडेंट्स एमनी माटे छे, ओके, जेमनी हालत सेमेस्टर 2 कम्प्लीट थयुं छे अने सेमेस्टर 3 એ આજથી જ સ્ટાર્ટ થયું છે। 2 ઓગસ્ટથી એમનું સેમેસ્ટર 3 સ્ટાર્ટ થઈ ગયું છે એઝ પર એકેડેમિક કેલેન્ડર। તો એ જે સેમેસ્ટર 2ના જે સ્ટુડન્ટ્સ હતા ડિપ્લોમા એન્જિનિયરિંગના, એ સ્ટુડન્ટ્સને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવેલું। જીટીયુએ નક્કી કરેલું કે સમર 2021ની જે એક્ઝામ છે, બરાબર, સમર 2021ની એક્ઝામ, એમાં મેરિટ બેઝ પ્રોગ્રેશનથી રિઝલ્ટ ડિક્લેર કરવાનું છે। ઓકે, અગેઇન ફ્રેન્ડ્સ, હું અહીંયા તમને કહી દઈશ કે સ્ટુડન્ટ્સ બહુ કન્ફ્યુઝ થતા હોય છે। આ જે છે તમને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપેલું છે, ધીસ ઇઝ નોટ માસ પ્રમોશન। માસ પ્રમોશન અને મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં બહુ ડિફરન્સ હોય છે। ઓકે, માસ પ્રમોશનની અંદર એવું હોય છે કે બધા જ પાસ થઈ જતા હોય છે, મેરિટ બેઝ પ્રોગ્રેશનની અંદર એવું નથી ફ્રેન્ડ્સ। ઓકે, તમારું સેમ 2નું સપોઝ સેમેસ્ટર 2ના જે સ્ટુડન્ટ્સ છે, રેગ્યુલર સ્ટુડન્ટ્સ, એમને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપેલું છે, એ સ્ટુડન્ટ્સને 50% ફર્સ્ટ સેમેસ્ટરનું જે રિઝલ્ટ આવેલું છે એમાંથી અને 50% સેકન્ડ સેમેસ્ટરનું જે ઇન્ટરનલ માર્કિંગ જે કોલેજ તરફથી આપવામાં આવે છે એનું 50% ગણવામાં આવશે। બંનેના 50% 50% અને તમારું રિઝલ્ટ એ રીતે 100%માંથી તમને આપવામાં આવશે। ઓકે, તો ધીસ ઇઝ નોટ માસ પ્રમોશન, ધીસ ઇઝ મેરિટ બેઝ પ્રોગ્રેશન। ઓકે, તો સેમેસ્ટર 2ના જે સ્ટુડન્ટ છે એમને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપેલું છે। તો એ મેરિટ બેઝ પ્રોગ્રેશનને લઈને બહુ જ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવી ગયું છે કે ભાઈ તમારે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ ફિલ કરવાનું છે ફોર મેરિટ બેઝ પ્રોગ્રેશન। ઓકે, તો એમાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, તો આ સર્ક્યુલરની અંદર ઉપર ઇન્સ્ટ્રક્શન ફોર ઇન્સ્ટિટ્યૂટ્સ હતી, નીચે ઇન્સ્ટિટ્યૂટ્સ ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટુડન્ટ્સ છે। તો એમાં જો ફ્રેન્ડ્સ છે કે તમારે આ જે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે, ઓકે, આ તમારે ક્યાં ભરવાનું છે, તમારે એનું ફીસ અને રજિસ્ટ્રેશન ફોર્મ, ફીસ કેટલી છે હું નીચે જણાવું છું તમને। તો રજિસ્ટ્રેશન ફોર્મ અને ફીસ જે છે ફ્રેન્ડ્સ, એ તમારે સ્ટુડન્ટ પોર્ટલ પર તમારે લોગિન કરીને ભરવાની રહેશે। સ્ટુડન્ટ પોર્ટલ તમને ખ્યાલ જ છે, તમે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એક્ઝામ ફોર્મ ભરેલું ઓનલાઈન, તો એ જ સ્ટુડન્ટ પોર્ટલ www.student.gtu.ac.in। ઓકે, આ લિંક ઉપર જઈને તમે તમારું આ રજિસ્ટ્રેશન ફોર્મ જે છે મેરિટ બેઝ પ્રોગ્રેશન માટે, ઓકે, એ ભરવાનું રહેશે। હવે હું ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં કે ઘણા સ્ટુડન્ટ્સ આવી અમને ક્વેશ્ચન કરતા હોય છે કે સર આ રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું જરૂરી છે? તો હા ફ્રેન્ડ્સ, બિલકુલ જરૂરી છે, ઇટ ઇઝ કમ્પલસરી। જો તમારે સેકન્ડ સેમેસ્ટરની અંદર મેરિટ બેઝ પ્રોગ્રેશનથી રિઝલ્ટ જોતું હોય તો તમારે આ ફોર્મ ભરવું કમ્પલસરી છે, અને એની સાથેની જે ફીસ છે એ ફીસ પણ તમારે કમ્પલસરી ભરવી પડશે। ઓકે, આને રિલેટેડ ગાઈડલાઇન્સ છે હું હમણાં તમને સમજાવું છું। અગેન, જે લોકોએ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એક્ઝામ ફોર્મ ભરેલા છે એમને આ પ્રોસિજર ખબર જ છે, સેમ વસ્તુ છે, એમાં કોઈ ડિફરન્સ નથી। ત્યારે એક્ઝામ ફોર્મ કહેવાતું હતું, અને અત્યારે એ લોકોએ રજિસ્ટ્રેશન ફોર્મ નામ આપેલું છે જીટીયુએ, ઓકે, રજિસ્ટ્રેશન ફોર્મ ફોર મેરિટ બેઝ પ્રોગ્રેશન। તો આમાં જે છે શેડ્યુલ એક આપેલો છે, નીચે ટેબલમાં આપેલો છે, શેડ્યુલ સ્ટ્રિક્ટલી સ્ટુડન્ટે ફોલો કરવાનો રહેશે। ઓકે, હવે તમે ફ્રેન્ડ્સ જ્યારે લોગિન કરો અને તમારા રજિસ્ટ્રેશન ફોર્મમાં તમને નામમાં કે સરનેમમાં કે ફોટોગ્રાફમાં કે સિગ્નેચરમાં કે ક્યાંય પણ તમને એનરોલમેન્ટ નંબરમાં કે સબ્જેક્ટના લિસ્ટમાં બધું તમારે ચેક કરવાનું છે। ઓકે, તમારે એનરોલમેન્ટ નંબર, સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નેમ, બધી ડિટેલ્સ આ બધું ચેક કરવાનું છે, બરાબર। તમને કોઈ પ્રોબ્લેમ લાગે કે આમાં કંઈક મિસિંગ છે અથવા તો ખોટી ઇન્ફોર્મેશન આપેલી છે, તો તમારે ડાયરેક્ટલી તમારા પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો જ કોન્ટેક્ટ કરવાનો છે। પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મીન્સ જે ઇન્સ્ટિટ્યૂટમાં તમે ભણો છો, જે ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લીધેલું છે, એ ઇન્સ્ટિટ્યૂટને પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય। તો એ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો તમારે કોન્ટેક્ટ કરવાનો છે। સ્ટુડન્ટ્સ કે ગાર્ડિયન્સ કે પેરેન્ટ્સે કોઈએ ડાયરેક્ટલી યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ કરવાનો નથી, એટલે તમારે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ યુનિવર્સિટીનો કોન્ટેક્ટ નથી કરવાનો। તમારા રજિસ્ટ્રેશન ફોર્મમાં તમે સ્ટુડન્ટ પોર્ટલ પર લોગિન કરો, તમને કોઈ પ્રોબ્લેમ દેખાય, તમારા રજિસ્ટ્રેશન ફોર્મની અંદર એનરોલમેન્ટ નંબર ખોટો હોય, સબ્જેક્ટ કોડ ન હોય, સબ્જેક્ટ્સ નો અવેલેબલ હોય, તો ઇમિડિયેટલી તમારે તમારા પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરવાનો, એ લોકો જીટીયુ સુધી આ વસ્તુ પહોંચાડશે। ઓકે, હવે ફ્રેન્ડ્સ આમાં એક વસ્તુ એ પણ કીધેલી છે કે સપોઝ તમે આમાં જે રજિસ્ટ્રેશન ફીસ છે એ તમે પે કરો છો અને કોઈ ટેકનિકલ ઇસ્યુને લીધે તમારું પેમેન્ટ નથી થતું અથવા બેંકમાંથી એમાઉન્ટ ડિડક્ટ થઈ જાય છે અને અહીંયા આગળ પેમેન્ટ સક્સેસ ન દેખાડે, તો ફ્રેન્ડ્સ બિલકુલ ગભરાવાનું નહીં। પાસ્ટમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને આવો પ્રોબ્લેમ થયેલો છે, નેટ ઇસ્યુઝને લીધે ક્યારેક બેંક જે છે બેંકનું સર્વર કામ ન કરતું હોય,
તેમાં બિલકુલ ગભરાવવાનું નહીં. 30 વર્કિંગ ડેઝની અંદર એ જે અમાઉન્ટ તમારા બેંકમાંથી ડિડક્ટ થયેલી છે એ તમારે પાછી આવી જશે તમારા બેંક એકાઉન્ટમાં જ. અહીંયા તો ફ્રેન્ડ્સ 30 ડેઝ લખેલું છે, પણ વિધિન 15 વર્કિંગ ડેઝની અંદર તો આ અમાઉન્ટ આવી જ જતી હોય છે, કે મોસ્ટ પ્રોબેબલી 7 વર્કિંગ ડેઝની અંદર આવી જાય છે. તો તમારે બિલકુલ ગભરાવવાનું નથી. અને છતાં બી 30 વર્કિંગ ડેઝની અંદર પણ જો આ અમાઉન્ટ પાછી ન આવે તો અહીંયા આગળ એક ઈમેલ આઈડી આપેલું છે, epay_query@gtu.edu.in. તો આ જે ઈમેલ એડ્રેસ આપેલો છે ત્યાં આગળ તમે તમારી બધી ડિટેલ્સ મેલ કરી દો જીટીયુને, કે મેં આ તારીખે આટલું ફોર્મ ભરવા માટે મેં 100 રૂપીસ પે કરેલા, ઓકે આટલા રૂપીસ પે કરેલા, એમાં બેંકમાંથી ડિડક્ટ થઈ ગયેલું. તમે ટ્રાન્ઝેક્શન આઈડી ને બધું ઇન્ફોર્મેશન ને બધા પ્રૂફ તમે આપી દો તો જીટીયુ એ ક્વેરી તમારી સોલ્વ કરી દેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આ છે કે તમારે કયું શેડ્યુલ ફોલો કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમેસ્ટર 2ના રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે જેમને મેરિટ બેઝ પ્રોગ્રેશન લેવાનું છે, મેરિટ બેઝ પ્રોગ્રેશનનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે, એમની ડેટ જે છે એ છે આ કોલમ નથી જોવાનો તમારે, તમારે જોવાનો છે આ કોલમ, ડેટ્સ ફોર ફિલિંગ ધ રજિસ્ટ્રેશન ફોર્મ એન્ડ પેમેન્ટ બાય સ્ટુડન્ટ્સ. તો તમારે 7 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ સુધીમાં તમારે આ રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દેવાનું છે. અને આ રજિસ્ટ્રેશન ફોર્મની આ ડેટ સિવાય કોઈ પણ બીજી ડેટ્સ આવશે નહીં. એટલે કોઈ એવું પણ ન કરતા કે સર મારે તો રહી ગયું હતું, મારું ધ્યાનમાં ન રહ્યું, એવું બધું તમે કરવા રહેશો તો બીજો કોઈ ચાન્સ યુનિવર્સિટી તરફથી આ બાબતમાં આપવામાં આવશે નહીં. ઓકે, તો જે શેડ્યુલ આપેલું છે 7 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ સુધીમાં તમને 10 થી 12 દિવસ આપવામાં આવે છે. તો આ ડ્યુરેશનની અંદર તમારે સ્ટુડન્ટ પોર્ટલ પર લોગિન કરી રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દેવાનું, અને 100 રૂપીસ રજિસ્ટ્રેશન ફીસ છે, આ 100 રૂપીસ રજિસ્ટ્રેશન ફીસ પણ તમારે પે કરી દેવાની છે. શેડ્યુલમાં ભૂલ ન થાય ફ્રેન્ડ્સ, આ શેડ્યુલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, શેડ્યુલ ટાઇટલી ફોલો કરવાનું. અને આપણે લાસ્ટ ડે સુધી રાહ નહીં જોવાની, 7 ઓગસ્ટ ઓપન થતું હોય પોર્ટલ પર તો 7 ઓગસ્ટ કે વિધિન 8 ઓગસ્ટ સુધીમાં આપણે એ પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ અહીંયા મેસેજ સર્ક્યુલરનો જે હતો એ ક્લિયરલી તમારા સુધી પહોંચી ગયો હશે. હવે ઇમ્પોર્ટન્ટ જે છે ઇન્સ્ટ્રક્શન કઈ રીતે તમારે ભરવાની છે, તો ઓલરેડી ઘણા બધા સ્ટુડન્ટ્સ એક્ઝામ ફોર્મ ભરેલા જ છે. ઓકે, આ PDF GTU ની વેબસાઇટ પર, યુનિવર્સિટીની વેબસાઇટ પર અવેલેબલ છે. તો સ્ટેપ 1માં તમારે શું કરવાનું છે, તો આ જે વેબસાઇટ છે www.student.gtu.ac.in સ્ટુડન્ટ પોર્ટલ, આ તમને યાદ હશે ફ્રેન્ડ્સ, તો આ સ્ટુડન્ટ પોર્ટલ પર તમારે લોગિન કરવાનું રહેશે. ઓકે, તમારા એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડથી જેવું તમે લોગિન કરશો એટલે આવું ડેશબોર્ડ એક તમારી સામે આવશે. અહીંયા તમારી ઇમેજ હશે, એનરોલમેન્ટ નંબર હશે, નેમ હશે, બધું હશે, તમારી બધી ડિટેલ્સ હશે, તમે ચેક કરી શકો છો. અને પછી અહીંયા આગળ એક એક્ઝામ ફોર્મ આવે છે, આ ટેબ એક હશે એક્ઝામ ફોર્મની. ઓકે, આ એક્ઝામ ફોર્મની ટેબમાં તમારે જવાનું છે. જો અહીંયા આગળ ક્લિક કર્યું છે, એક્ઝામ ફોર્મની ટેબ ઉપર જશો એટલે આવું એક્ઝામ ફોર્મનું ડેશબોર્ડ ઓપન થશે. ઓકે, જો તમારી કોલેજ તરફથી રિજેક્ટ કરવામાં આવ્યા હશે, તમારે ડિટેન કરવાના હશે, તો અહીંયા રિજેક્ટેડ આપ્યું હશે. એક્ઝામ ફોર્મ સ્ટેટસ બાય ઇન્સ્ટિટ્યૂટ તો રિજેક્ટેડ હશે, બરાબર. પણ મોસ્ટ પ્રોબેબલી જો તમારું ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને ડિટેન કરવામાં નહીં આવ્યા હોય તો અહીંયા આગળ અપ્રૂવ્ડ એવું હશે. જેટલા પણ તમારા સબ્જેક્ટ હશે તો જેટલા સેમેસ્ટરનું તમારે ભરવાનું હશે, અહીંયા તો એક જ સેમેસ્ટર છે તો સેમેસ્ટર 2 એકનું જ આવશે, એ અપ્રૂવ્ડ આવશે. ઓકે, તો જ્યાં આગળ અપ્રૂવ્ડ હોય ફ્રેન્ડ્સ, બરાબર, આ સેકન્ડ સેમેસ્ટરનું એક જ આવશે આવી રીતે, તેમાં અપ્રૂવ્ડ હોય તો અહીંયા આગળ એક એક્શનની અંદર તમે જોશો તો અહીંયા એક ડિટેલ આપેલી હશે. તો આ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો, એ બ્લુ કલરમાં જે લખેલું છે એ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો ફ્રેન્ડ્સ, એટલે આવી રીતે એક્ઝામ ફોર્મ પેમેન્ટનું તમારી ટેબ ઓપન થશે, જેમાં બધા તમારા સબ્જેક્ટ કોડ બધું લખેલું હશે. ઓકે, અને અહીંયા અમાઉન્ટ લખેલી છે, જે અમાઉન્ટ આપણે જોઈ, જે તમારે 100 રૂપીઝનું પેમેન્ટ કરવાનું છે, બરાબર. આ 100 રૂપીઝનું પેમેન્ટ, એ 100 રૂપીઝ જે છે અહીંયા આગળ તમને શો કરતા હશે, બરાબર. અહીંયા અમાઉન્ટ ભલે અલગ હોય, અથવા એક એક્ઝામ્પલ તરીકે છે, તમારે ખાલી 100 રૂપીઝ જ હશે. તો અહીંયા પે ફીસ જે છે, આ જે છે આ પે ફીસ ઉપર જઈને તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, ફીસ પે કરશો, બરાબર, એટલે તમારું જે છે ડાયરેક્ટલી તમને પોર્ટલ પર લઈ જશે પેમેન્ટનું. આ તમે જાણો છો ઓનલાઈન પોર્ટલમાં કઈ રીતે હોય છે, તો ત્યાં આગળ જઈ તમે તમારું પેમેન્ટ કરી દેશો. ઓકે, પે અહીંયા આગળ તમે ટિક કરી દો, પે નાવ ઉપર જાઓ. ઓકે, અને તમારું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ, તમારી પાસે જે ફેસિલિટી અવેલેબલ હોય એનાથી તમે પેમેન્ટ કરી દો. આ બધાને ખ્યાલ જ છે કઈ રીતે થાય છે, અને તમારું સક્સેસફુલ પેમેન્ટ થઈ જશે એટલે આવી રીતે સ્ટેટસ સક્સેસ એવું લખાઈને આવી જશે. ઓકે, અને પછી બેક ટુ એપ્લિકેશન જશો એટલે અહીંયા આગળ તમારી ફીસ ઓલરેડી પેડ એવું ઓપ્શન આવી જશે કે તમે આ તારીખે ફીસ પે કરી દીધી છે. અને તમારે તમારું જે ઈ જે ફીસ પે કરી છે એની રિસિપ્ટ તમારે કરવી હોય તો ફરીવાર તમે એક્ઝામ ફોર્મવાળું જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડ ઉપર જશો એટલે ડિટેલની બાજુમાં એક એરો આવી ગયો હશે ગ્રીન કલરનો. આ
આ ગ્રીન કલરના એરો ઉપર તમે ક્લિક કરશો ફ્રેન્ડ્સ એટલે આવી રીતે તમારી એક રિસિપ્ટ જે છે એ તમારી ડાઉનલોડ થઈ જશે. તો આને એઝ અ ડાઉનલોડ કરીને તમે તમારા ફોનમાં કે લેપટોપની અંદર કે કોમ્પ્યુટરની અંદર સેવ કરી રાખો ફોર ફ્યુચર રેફરન્સ કે તમારી ફીસ છે પેમેન્ટ થઈ ચૂકી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અગેન, પેમેન્ટ કરતી વખતે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો ગભરાવાનું નહીં ફ્રેન્ડ્સ. જો એમાઉન્ટ ડિડક્ટ થઈ ગઈ હશે તો એમાઉન્ટ તમારી તમને રિટર્ન કરી દેવામાં આવશે. સેમ પ્રોસિજર છે જે રીતે તમે એક્ઝામ ફોર્મ ફિલ કરતા હતા ફ્રેન્ડ્સ, એટલે આમાં કોઈ નવી વસ્તુ નથી. ડેટ અગેન હું સ્ટ્રેસ કરીશ, યાદ રાખજો 7th ઓગસ્ટથી લઈને 17th ઓગસ્ટ સુધીમાં તમારે તમારી ફીસ જે છે રજીસ્ટ્રેશન ફોર્મ અને ફીસ જે મેં તમને પ્રોસિજર સમજાવી એ પ્રોસિજર તમારે ફોલો કરવાની રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને મેસેજ ક્લિયરલી પહોંચી ગયો હશે. 7th ઓગસ્ટ 8th ઓગસ્ટ સુધીમાં આઈ હોપ બધા જ સેમેસ્ટર 2ના જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એ બધા જ આ ફોર્મ ભરી દેશે, બીકોઝ બધાને મેરિટ બેઝ પ્રોગ્રેશનથી સેકન્ડ સેમેસ્ટર જે છે એ ક્લિયર કરવું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ મેસેજ સમજાઈ ગયો હશે, સર્ક્યુલર ક્લિયરલી સમજાઈ ગયો હશે. હજી પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર આપણી ચેનલ અવેલેબલ છે તો ત્યાં આગળ પણ ફોલો કરીને અમને ત્યાં આગળ ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. ઓકે, અને બીજો કોઈ પણ ક્વેરી હોય તો તમને ખબર જ છે 24 અવર્સની અંદર તમારી ક્વેરી સોલ્વ કરવામાં આવે છે ફક્ત ને ફક્ત ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર. ઓકે ફ્રેન્ડ્સ, સો સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમેસ્ટર 3. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.